જય હિન્દ મિત્રો અમારી ચેનલ સ્ટડી વિથ દિલીપમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજનાઓ બહાર પાડી છે એની તમામ માહિતી જોઈશું મિત્રો આ જે માહિતી છે એ ગુજરાત સરકારની ઓફિશિયલ માહિતી છે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત વીકલી ગુજરાત રોજગાર સમાચારમાંથી આ માહિતી લેવામાં આવી છે જે લોકોને ગુજરાત સમાચાર ને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે અને આ માહિતી તેમાંથી એ પ્રાપ્ત કરી શકે છે આ જે આવૃત્તિ છે એ બાર જૂનની આવૃત્તિ છે તો ચાલો મિત્રો આપણે જે શિષ્યવૃત્તિઓ છે એના વિશેની ડિટેલ માહિતી જોઈ લઈએ તો સૌથી પહેલી માહિતી છે મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના આમાં લાભ મેળવવા માટે વિદ્યાર્થીને ધોરણ બારમાં એસી પર્સન્ટાઇલ રેન્ક કરતાં વધારે માર્ક હોવા જોઈએ મિત્રો અહીં તમે નોટ કરજો કે પર્સન્ટાઇલ રેન્કની વાત કરવામાં આવી છે એમાં આર્ટ્સ કોમર્સ અથવા સાયન્સ ગમે તે વિદ્યાર્થી ચાલી શકે તો એને જે ટ્યુશન ફીસ છે એ જ્યારે કોલેજમાં એડમિશન લેશે ત્યારે એની ટ્યુશન ફીસના પચાસ ટકા પ્લસ છાત્રાલય એટલે કે જ્યાં રહેવા જમવાની સુવિધા હશે ત્યાં પ્લસ એની જે પુસ્તક સાહેબ રૂપિયા એને આપવામાં આવશે અને જે મળવાપાત્ર રકમ છે એ વાર્ષિક ટ્યુશન ફીના પચાસ ટકા કે જે દસ હજારથી વધારે ન હોય તેટલી અને હોસ્ટેલમાં રહેવા અને જમવા માટે ટોટલ બાર હજાર રૂપિયા એને વર્ષ દીને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે આ શિષ્યવૃત્તિ મેળવવા માટે પેરેન્ટ્સની જે આવક મર્યાદા છે એ છ લાખ હોવી જોઈએ અને તેની માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીં વિડીયોમાં જોઈ રહ્યા છો જે અહીં દેખાય છે એ જ છે પછી બીજા નંબરની જે યોજના છે એ ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના આ યોજનામાં સરકારી ગ્રાન્ટેડ શાળા તથા કોલેજ કક્ષાએ જુદા જુદા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે તેમાં છે ધોરણ અગિયાર બાર તથા ફાઇન આર્ટ્સમાં રૂપિયા એક હજાર સાયન્સ કાયદો ફાર્મસીમાં રૂપિયા બે હજાર આયુર્વેદ તથા પોસ્ટ ગ્રેજ્યુએટમાં ત્રણ હજાર અને તબીબી તથા ઇજનેરી કોર્સમાં છ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આની માટે જે વાર્ષિક મર્યાદા છે એટલે પેરેન્ટ્સની જે માસ વાર્ષિક આવક મર્યાદા છે એ અઢી લાખ છે અને તેની માટે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની પર જઈને તમે ફોર્મ ભરી શકો છો પછી ત્રીજી જે યોજના છે એ સંશોધન શિષ્યવૃત્તિ યોજના અનુસ્નાતક પછી યુનિવર્સિટી ખાતે સાયન્સ શાખામાં સાયન્સના વિષયોમાં સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર આ થાય છે આમાં વાર્ષિક દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આમાં આવક મર્યાદા રાખવામાં આવી નથી એટલે કે તમારા પેરેન્ટ્સની આવક ગમે તેટલી હોય આમાં એ એપ્લાય કરી શકે છે આની માટે જે વેબસાઇટ છે એ ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે આની પર જઈને તમે આ યોજના માટે એપ્લાય કરી શકો છો પછી આની પછીની જે યોજના છે એ સરકારી કોલેજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના આમાં છે માત્ર સરકારી કોલેજ અભ્યાસ કરતાં સાયન્સ કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓને તેઓની યુનિવર્સિટી ખાતે પ્રથમ બીજા અને ત્રીજા વર્ષમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડના રૂપમાં અનુક્રમે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર બે હજાર અને એક હજાર આપવામાં આવે છે એટલે કે જે સરકારી કોલેજમાં અભ્યાસ કરતા હશે અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ક્રમે એ વિદ્યાર્થી પાસ થાય તો ફર્સ્ટ ક્રમે પાસ થનારને ત્રણ હજાર રૂપિયા સેકન્ડ ક્રમે પાસ થનારને બે હજાર રૂપિયા અને થર્ડ ક્રમે પાસ કર પાસ થનાર વિદ્યાર્થીને એક હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને એની જે આવક મર્યાદા છે એ પણ કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી અને એની માટે પણ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ સેમ વેબસાઇટ છે જે આની પહેલાની યોજનાઓમાં મેં તમને જણાવી છે એની પછીની યોજના છે ફેલોશીપ શિષ્યવૃત્તિ યોજના આ યોજનામાં ધોરણ દસમાં સિત્તેર ટકા કરતાં વધારે માર્કથી પાસ થનાર વિદ્યાર્થી તથા ધોરણ અગિયારમાં અભ્યાસમાં મેરિટના ધોરણે એસસી એસટી તથા શાક્ષણિક રીતે પછાત ના વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણને રકમ ચૂકવવામાં આવશે આમાં જે માધ્યમિક કક્ષાએ બે હજાર રૂપિયા સ્નાતક કક્ષાએ ત્રણ હજાર રૂપિયા અને અનુસ્નાતક કક્ષાએ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે અને આમાં જે પેરેન્ટ્સની આવક છે એ અઢી લાખ હોવી જોઈએ આની માટે પણ ઓફિશિયલ વેબસાઇટ છે એ ઉપર જણાવ્યા પ્રમાણે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે પછી છે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી ધોરણ જે શરૂ થાય છે આમાં છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષાના બંને તબક્કામાં થયેલ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમાં ધોરણ અગિયાર અને બારમાં માસિક રૂપિયા બારસો પચાસ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે માસિક રૂપિયા બે હજાર તથા પીએચડી તથા યુસીના નિયમ પ્રમાણે આપવામાં આવે છે આમાં જે પેરેન્ટ્સની આવક મર્યાદા છે એ કોઈ પણ રાખવામાં આવી નથી અને એની માટે પણ જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીં વિડીયોમાં જોઈ રહ્યા છો પછી છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આમાં ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા તથા વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા વાર્ષિક પરીક્ષામાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવે હોય તે વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે એટલે કે જે વિદ્યાર્થીઓ ચાલીસ ટકા કરતાં વધુ વિકલાંગ હોય પ્લસ વાર્ષિક પરીક્ષામાં એને ચાલીસ ટકા કરતાં વધારે માર્ક મેળવવા હોય તો તેને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો આ શિષ્યવૃત્તિ પ્રમાણે ધોરણ થી સાત સુધીમાં ભણતા વિકલાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા એક હજાર ધોરણ આઠ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક રૂપિયા પંદરસો કે તેથી વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને આની માટે પેરેન્ટ્સની જે આવક મર્યાદા છે એ અઢી લાખ રૂપિયા રાખવામાં આવી છે આની માટે તમે આ

કોઈપણ જવાન જે સરહદ ઉપર શહીદ થયો છે એના બાળકોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના થકી ફી માફી ગણવેશ પુસ્તકો તેમજ હોસ્ટેલ ફી વગેરે જેવી શૈક્ષણિક સવલતો આપવામાં આવે છે આ યોજના માટે આવક મર્યાદા રાખવામાં આવી નથી અને તેની માટે પણ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઉપર જણાવ્યા પ્રમાણે જ રહેશે પછી છે મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ આ જે શિષ્યવૃત્તિ છે એ લઘુમતી વિદ્યાર્થીઓ માટે છે તેમાં મુસ્લિમ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન પારસી જે ધાર્મિક લઘુમતી ધરાવે છે એના વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની રીતે હોસ્ટેલરને માસિક એક હજાર રૂપિયા તથા જે હોસ્ટેલમાં નથી રહેતા તેની માટે માસિક પાંચસો રૂપિયા સહાયતા પેટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે જે એની પેરેન્ટ્સની આવક છે એ કોઈ મર્યાદા રાખવામાં આવી નથી અને તેની માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે અહીં જોઈ રહ્યા છો આની માટે ઓફિશિયલ વેબસાઇટ છે સ્કોલરશીપ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરીને આ જે યોજના છે એનો લાભ ઉપાડી શકો છો એની પછીની જે યોજના છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ આ જે યોજના છે એ એ સો ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે આ યોજના થકી કોલેજ કક્ષાએ મળવાપાત્ર છે તથા ધોરણ બારમાં ઓછામાં ઓછા એસી ટકા પર્સન્ટાઇલથી પાસ હોવા જોઈએ તથા મેરિટના ધોરણે કેટેગરી વાઇઝ અને કુમાર અને કન્યાને એનાયત કરવામાં આવશે એટલે કે ધોરણ બારમાં તમે આર્ટ્સ કોમર્સ અથવા સાયન્સમાં કોઈ પણમાં સ્ટડી કમ્પ્લીટ કરી હોય અને એસી પર્સન્ટેજ કરતાં વધારે હોય તો એને મેરિટના ધોરણે ગર્લ્સ તથા બોયસ બંનેને એનાયત કરવામાં આવશે આ યોજના થકી સ્નાતક કક્ષાએ દસ હજાર અને સ્નાતક કક્ષાએ વીસ હજાર એટલે કે ગ્રેજ્યુએટ કક્ષાએ દસ હજાર રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ વીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે આની માટે જે આવક મર્યાદા છે પેરેન્ટ્સની એ છ લાખ રૂપિયા રહેશે અને તેની માટેની પણ ઓફિશિયલ વેબસાઇટ છે એ સ્કોલરશીપ ડોટ જીઓવી ડોટ ઇન રહેશે આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ માહિતીમાં કોઈ પણ જાતની તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો એ સાથે સાથે મિત્રો તમારી આસપાસ રહેતા જે કોઈ ધોરણ દસ બાર અથવા કોલેજમાં એડમિશન મેળવવા હોય એ વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી તેના વાલીઓ આ જે શિષ્યવૃત્તિઓ છે એની લાભ મેળવી શકે આવા જ વિડીયો માટે મિત્રો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત